જય સ્વામિનારાયણ આ એક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ એક લોમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને જોરદાર મહેનત કરશે સ્માર્ટ વર્ક જોરદાર કરશે સાથે આ આંગણાની સાહે અથડી કદાચ નાની છે એટલે આ કોઈપણ નિર્ણય એડવાન્સમાં લેવાવાળા છે સાથે આ ગુરુની આંગળી શનિની આંગળી ગુરુની આંગળીનું ધલાન શનિ તરફ છે એક ધાર્મિક પ્રવૃત્તિના છે અને સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતાં મોટી છે એટલે આનો હિંમત સ્વભાવ જોરદાર હશે લાખ રૂપિયા કરતો લાખ અને કરોડ કરતો કરોડની હિંમત કરશે સાથે આ બુદ્ધની આંગળી સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે આ વ્યક્તિ બિઝનેસ મેનેજમેન્ટ એમાં માસ્ટર હશે સાથે સૂર્ય અને બુદ્ધનો રાજયોગ કહેવાય કે જ્યારે બુદ્ધની આંગળી સૂર્યના પહેલાં પોળવા કરતાં પણ ઊંચી દેખાય એટલે આ સારામાં સારી દિશાની કહેવાય સૂર્ય સૂર્યબુદ્ધનો રાજયોગ કહેવાય સાથે આ અંગૂઠો યુઝ લેવલનો મોટો છે અને બાપ બનીને કોઈ રૂપિયા માંગો તો એક રૂપિયો ન આપે પણ બેઠો બનીને માંગો ને તો તરત આપે અને જેનું આવું તક કોન થતું હોય ને પટલું આ મિત્રો આના મિત્રો વધારે હોય સાથે આ અંગૂઠાનો ઉપરનો ભાગ મોટો છે એટલે ઈચ્છાશક્તિનો છે નીચેનો ભાગ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક એ જોરદાર છે સાથે આ બુદ્ધની આંગળી જોરદાર છે અને સૂર્યની આંગળી જોરદાર છે એટલે આ વ્યક્તિ કોઈ જગ્યાએ માર્કેટિંગ લાઈનમાં પાછો નહીં પડે એની આ નિશાની છે સાથે અહીંયા ગરા કોન જેવું થઈ રહ્યું છે એટલે આ વ્યક્તિ સમજદાર હોય ઇન્ટેલિજન્ટ કહેવાય ને એની આ નિશાની છે સારામાં સારી આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ ગુરુની વચ્ચે જઈ રહી છે અને એક ફાટો ગુરુ તરફ જોઈ રહ્યો છે એટલે આ વ્યક્તિમાં બે ગુણ પ્રધાન છે આનાની અંદર એમ કે રજો ગુણ એ પ્રધાન છે અને સતો ગુણ પ્રધાન છે આ વ્યક્તિ રોજ સવારે ઉઠી શનિ તરફ જઈ રહી છે એટલે સામ દામ ધન ભેદ કેવી રીતે રૂપિયા કમાવો એના માટે વિચારે છે અને ગુરુ તરફ પહોંચી રહી છે એટલે આને ધર્મનું જ્ઞાન જોરદાર હશે કરોપકારી જોરદાર હશે કોઈનો એક રૂપિયો પણ બાકી હશે ને તો એના ઘરે જઈને આવશે આ એવો વ્યક્તિ છે અને આની એક્સપીટેશન લેવલ વધારે હોય આની કોઈપણ અપેક્ષાઓ બહુ હોય અને આને એક રૂલ્સ બનાવ્યા હોય રૂલ્સ મુજબ ચાલવાવાળો છે અને સિસ્ટમથી ચાલવા વાળો વ્યક્તિ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ માંડરેખા અહીંયાથી નીકળી અને નીચે તરફ જઈ રહી છે અને એમાંથી એક ફાટો ઉપર તરફ જઈ રહ્યો છે આમ બુદ્ધ તરફ જોઈ રહ્યો છે આ એક સારામાં સારી નિશાની છે આ બુદ્ધના ગુણમાં વૃદ્ધિ કરે એની નિશાની છે સારામાં સારી સાથે આ વ્યક્તિ લેખક પણ બની શકે છે અને મોટો રાઇટર પણ બની શકે છે પણ માંડરેખા અહીંયાથી ચાલુ થઈ રહી છે વીસ વર્ષની ઉંમર પછી એની રેખા ચાલુ થઈ રહી છે જીવન રેખામાંથી એની રેખા નીકળી રહી છે વીસ વર્ષની ઉંમર પછી અને માઇન્ડરેખા છેક ચંદ્ર પર્વત સુધી જઈ રહી છે એટલે આ વ્યક્તિ કલ્પનાશીલ વધારે હશે અને જે પણ કલ્પના કરશે ને એ કરશે ને એની પર ફાયદો ઉઠાવશે અને આ એક મિત નવરોનો ન બેય રહે કંઈક ને કંઈક જ્ઞાન અર્જન કરતો હોય સવારે ઉઠીને પણ જ્ઞાન અર્જન કરે અને રાતે સૂતા પહેલાં પણ જ્ઞાન અર્જન કરે એની આ નિશાની છે સારામાં સારી સાથે જો આ અહીંયાથી આમ ઉપર જઈ રહી છે અને અહીંયાથી આમ રેખા ઉપર જઈ રહી છે આ ઓનલાઈન બિઝનેસ કરાવી શકે છે એની આ નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખા અહીંયાથી નીકળી અને છે કેતુ પર્વત જઈ રહી છે અને એમાંથી એક ફાટો નીકળી રહ્યો છે આ એક સારામાં સારી નિશાની છે આ છે ને વિદેશ જવાના મોકા મળશે અને આ જીવન રેખા છેક કેતુ પર્વત જઈ રહી છે એટલે આ એમના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે તો એમને ફાયદો થશે અને જ્યાં જન્મસ્થાન હશે તો ટ્રાવેલિંગ છે કે આ બધું કરશે એમાં એમને ફાયદો થશે સારામાં સારો સાથે આ જીવન રેખામાં જો એક પ્રોગ્રેસ રેખા બે પ્રોગ્રેસ રેખા ત્રણ પ્રોગ્રેસ રેખા ચાર પ્રોગ્રેસ રેખા અને પાંચ પ્રોગ્રેસ રેખા આ જીવનના એકવીસ વર્ષની ઉંમર સુધી જબરજસ્ત પ્રોગ્રેસ રેખા છે દસ વર્ષથી લઈને એકવીસ વર્ષની ઉંમર ત્યાં સુધીમાં એમના પપ્પાને બહુ જ ફાયદો થયો હશે ત્યારે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયાથી આ એક બે ત્રણ ચાર પાંચ છ અને આ સાત આ બધી વિદેશ જવાની અને ફરવાની રેખાઓ છે વિદેશ જવાના મોકા મળશે અને ફરવા જવાના મોકા મળશે ચારધામની યાત્રા છે કે ગમે એવી રીતે ગમે બહાર ફરવાના મોકા મળશે એની આ નિશાની છે કે નીચે તરફ જાય છે એટલે આ ફરવાના મોકા મળે ને એની આ નિશાની છે સારામાં સારી આમને ધન રેખા ચાલીસ વર્ષની ઉંમર સુધી નથી એટલે આમના જીવનમાં ચાલીસ વર્ષની ઉંમર સુધી સંઘર્ષ હશે કેમ કે અહીંયાથી રાઉ ક્ષેત્રમાંથી ધનની રેખા ચાલુ થઈ રહી છે અહીંયા સુધી જઈ રહી છે અહીંયાથી નીકળીને અહીંયા સુધી જઈ રહી છે અને બીજી અહીંયાની ધનની રેખા નીકળી અને ઉપર સુધી જઈ રહી છે અને આ સૂર્યરેખા છે આ સારામાં સારી નિશાની છે પણ ચાલીસ વર્ષની ઉંમર પછી ભાગ્ય ઉદય થશે આ વ્યક્તિનો જોરદાર પછી ધનની રેખા ચાલુ થશે અને અચાનક પ્રગતિ થશે એની આ નિશાની છે અને ડબલ ધનની રેખા છે અને આ બાવન વર્ષે છે અને પછી આ સૂર્યરેખાને પણ ધન રેખા તરીકે ગણાય એટલે આ બધી ધન રેખા તરીકે ગણાય સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ધન રેખામાં અહીંયાથી એક પ્રોપર્ટી લેવાની નિશાની છે અને બીજી અહીંયાથી આમ નિશાની થઈ રહી છે આ રેખામાં અને એમ જોઈન થઈ એટલે આ પ્રોપર્ટી લેશે એક છપ્પન વર્ષે પ્રોપર્ટી લેશે અને એક 60 વર્ષે પ્રોપર્ટી લેશે એની આ નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી અને એક 54 વર્ષે પ્રોપર્ટી લેશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત સારો છે પણ અહીંયા નહીં જેટલો બેઠેલો છે ઓડિયો દ્વારા કહી દીશ એ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે સાથે આ ગુરુ વલય થઈ રહ્યો છે આ સારામાં સારું નિશાનું કહેવાય ગુરુવલય થયું આ ધર્મમાં આગળ જાય અને એક સમય આવે ને કોઈ મોટી સંસ્થાની અંદર ટ્રસ્ટી પણ બની શકે જેને ગુરુવલય હોય એ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ નાની નાની છે આ મલ્ટીપલ ધંધા કરે એની નિશાની છે અને આ છે બધી પ્રોગ્રેસ રેખા સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુરુ પર્વત એની જગ્યાએ સારો છે સેજ દબાતો છે ઓડિયો દ્વારા કેદી સી વસ્તુ કરશે તો એમને એનો ફાયદો થશે સાથે આ શનિનો પર્વત છે શનિનો પર્વત ફ્લેટ છે એ સારામાં સારું પણ અહીંયા સહેજ ઉપસેલું છે એટલે આ વ્યક્તિને રોજ સવારે ઉઠે ઉઠે તો આળસ આવે એકવાર પછી વાંધો નહીં એક વખત આળસ આવે શનિ પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત સારામાં સારો છે કેમ કે આ સૂર્યરેખા અને એક ફાટો આમ જઈ રહ્યો છે આ સારામાં સારી નિશાની છે જોરદાર સાથે અહીંયા પટલી વિદ્યા રેખા છે એકદમ પતલી છે જનરલ નોલેજ જોરદાર હશે અને એક સૂર્યરેખા હોય ને એટલે આમની એકાગ્રતા જોરદાર હોય અને એમાંથી એક પાછો ફાટો અંદર જઈ રહ્યો છે આ રીતની નિશાની છે આ સારામાં સારી કહેવાય ધીમે ધીમે પ્રગતિ થશે સારામાં એમનો કામનો વિસ્તાર સારા સાથે અહીંયા આગળ આ આવું થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે અને એક અહીંયાય થઈ રહ્યું છે આ છે એક સિરિયસનેસનું છે અને એક લાફિંગનું છે આ ભાઈબનો દોસ્તારો જોડે જાય ને તો ત્યાં આગળ હસીનો માહોલ થઈ જાય એની આ નિશાની છે આવી રીતનું રાઉન્ડ થાય એ અને બીજું અહીંયા આગળ રાઉન્ડ થાય આ સિરિયસનેસની નિશાની છે આ જ્યાં સિરિયસ થવાનું સિરિયસ અને જ્યાં હસીનો માહોલ થવાનો ત્યાં હસીનો માહોલ થાય આ બે વસ્તુ થાય સારામાં સારું કહેવાય લુપ કહેવાય આ બે લૂપ કહેવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી આ બે લૂપની નિશાની કહેવાય આ સીનો લૂપ છે અને આ સિરિયસનેસનો છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ બુધ પર્વત છે આ બુધ પર્વત ઉપર આ ત્રેડ થઈ રહ્યું છે એટલે આ બુધ પર્વતનો પાવર વધારી રહ્યો છે અને બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રિક્સ લેવાવાળો છે આ જબરજસ્ત રિક્સ લેશે જોરદાર પણ બુધ પર્વતની સાઇઝ થોડીક નાની છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તેમને એનો ફાયદો થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ અંદરૂણી મંગળ છે અને આ બારનો મંગળ છે આ મંગળ શારીરિક ઉર્જા માનસિક ઉર્જામાં થોડી કમી છે આ યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું અને અહીંયા બધી બહુ રેખાઓ છે એટલે આ છે ને થોડો ટેન્શનનો વિભાગ આવે એની નિશાની છે આમને હું એક કહીશ એ જાપ કરશે તો એનો ફાયદો થશે અને મહાદેવના મંદિરે એકવાર રોજ પાણી શંકર ભગવાનને પાણીનો અભિષેક કરવાનો સારામાં સારું રહેશે બીજું આ બારનો મંગળ બારનો મંગળ ફ્લેટ છે બહુ ઉઠેલો નથી ને બહુ બેઠેલો નથી એટલે આ વ્યક્તિને સામેવાળા વ્યક્તિ જોડે કંઈ પણ કામ કરાવવું હોય ને તો પહેલાં બહુ જ વિચારશે સમજશે અને જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી એની જોડે વાત કરશે આ એ ટાઈપનો છે અને પોતાની પર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શુક્રનો પર્વત છે શુક્રનો પર્વત સારામાં સારો છે આ શુક્ર પર્વત પર એક બે ત્રણ ચાર પાંચ આ બધી પટલી પટલી શુક્ર રેખાઓ છે આ સારામાં સારું આ લેક્ઝરી સુખ સારામાં સારું આપશે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ વ્યક્તિને ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું આ બધી વસ્તુ મળશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે એક બે ત્રણ ચાર અને પાંચ અને એની ઉપર આ આ બધી રેખાઓ થઈ રહી છે એક સારામાં સારી નિશાની કહેવાય આ મોટી પ્રોપર્ટી બનાવે ને એની નિશાની છે સારામાં સારી આ મોટું ફાર્મહાઉસ કે બંગલો બનાવે ને એમાં આવા ચોરસ થાય એની આ નિશાની સારામાં સારી અને આ શુક્ર પર્વત સારો છે એટલે લક્ઝરી યોગ સારામાં સારો છે એટલે લક્ષ્મીપતિ યોગ કહેવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ચંદ્રનો પર્વત છે આ આડી લીટી કરો અને અહીંયા ઉપર આ આટલું થઈ રહ્યું છે એટલે આ વ્યક્તિને જે પણ કંઈ ઓપોર્ચ્યુનિટી આવે એ ઓપોર્ચ્યુનિટી લેતા નથી એની આ નિશાની છે એટલે આ વ્યક્તિને જ્યારે ઓપોર્ચ્યુનિટી આવે ને ત્યારે ઓપોર્ચ્યુનિટી લઈ લે ને તો વાંધો નહીં અને જો લેટ ગો કરશે તો દસ વર્ષ પછી પસ્તાવ થશે આ ઓપોર્ચ્યુનિટી એને મેં લીધી કેમ નહીં આ એક માઇનસ પોઈન્ટ છે આ અંગૂઠા ઉપર આડી રેખાઓ છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થાય ને એની નિશાની છે અને અહીંયા આગળ આ આંખ જેવું થઈ રહ્યું છે આ પોતાની મહેનતે ઘર બનાવે ને એની આ નિશાની છે સારામાં સારી સાથે આ બધા આંગળીઓમાં થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે ગુરુ બુધ આ મંગળ અને આ મંગળ આ ચારેય ગ્રહોનું બેલેન્સ કરશે ને એટલે એને જે કંઈ પણ પરેશાની હશે એ બધી દૂર થઈ જશે શુક્ર અને ચંદ્ર પાવરફુલ છે સાથે આ બિઝનેસમેનના પોળવા છે સારામાં સારા આ એનાલિસિસમાં માસ્ટર હશે આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ